वचनामृत गढ़ा मध्य नव भाग बे। अने युधिष्ठिरे कई पाप करो नहीं तो पण शास्त्रना वचननो विश्वास हतो, तेणे करीने एम जाणो जे मारू कोई काले कल्याण नहीं थाया। पछी सर्वे ऋषिए समझाया तथा व्यासजीए समझाया तथा श्रीकृष्ण भगवाने पोते समझाया, तोय पण शोक मूक्यो नहीं। पछी श्रीकृष्ण भगवाने भीष्म पासे लई जईने शास्त्र संबंधी कथा संभळावे त्यारे कईक विश्वास आव्यो, तोय पण अर्जुन जेवा निसंशय थया नहीं। माटे बुद्धिमान ने तो भगवत स्वरूप नो बल अतिशय राख्यो जोईए। ये बल जो लेश मात्र पण होया तो मोटा भय थी रक्षा करे, ते पण श्री कृष्ण भगवाने कयूं छे जे स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात। ए श्लोक नो ये अर्थ छे जे भगवत स्वरूप ना बल नो लेश मात्र होया ते पण मोटा भय थकी रक्षा ने करे छे। जेम अर्जुने भारती लड़ाई करी त्यारे तेने विषय કેટલીક જાતના અધર્મ રૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ। માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય, અને તે જ પાકો સત્સંગી કહેવાય, અને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે સ્તુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં। અને કોઈ કેમ જાણે જે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કઈ ધર્મને ખોટા કર્યા સારું નથી, આ તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલાવાના શુભ ને શુભે બે પ્રકારના છે, તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં, અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી ચડી જવાય તે દિવસ તે એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો,
માટે જેને ભગવત સ્વરૂપનું બળ તેજ પાકો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિ વાળા કહેવાય, અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કયા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે જે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશો પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતિ એવી છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવે છે તેના પુણ્યનો પાર આવે એમ નથી એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ, અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના સ્વરૂપને અને શાસ્ત્રોને એ બંનેને સમજાવે છે અને આપણા નનસંતો એ ગામડે ફરી ફરી અને શરીરમાંનું સ્વરૂપ ઓળખાય. જે કાંઈ પણ સમજતા નહોતા એનું કલ્યાણ થયું એનું કારણ શું હતું? ભગવાનના સ્વરૂપના સંબંધને કારણે. અત્યારે જેમ કોઈ પણ માણસ કંઈ પણ ભણેલો ના હોય અને 1 કરોડ રૂપિયા હોય તેને સલામ કરે બધે, એમ ભગવાન સ્વામિનારાયણે 2 વાત સમજાવે છે. મેં અર્જુનને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા અને યુધિષ્ઠિર રાજાના સગા ભાઈ એને શાસ્ત્રમાં નિષ્ઠા. હવે શાસ્ત્રની નિષ્ઠા છે એમાં બહુ વાતો લખી. જો એને તમે બધી જે લખી છે એ તો પળાવવા માટે લખી છે, પણ જો બધાએ માનો તો આખી જિંદગી સુધીમાં ભગત જ ન થાય. ભગવાન સ્વામિનારાયણે એ સદીમાના વખતમાં જે અનેક લોકો શાસ્ત્રો લઈને આવેલા કે આ ભગવાન અવતાર ખોટો છે, જો એમાં કંઈક લખેલું હશે ને ખોટું, મુક્તાનંદ સ્વામી જેવાને શાસ્ત્રાર્થ કરવા જવો પડે, શાસ્ત્રની લડાઈ કરવી પડે, એ શાસ્ત્રો છે. નિત્યાનંદ સ્વામી જેવાને પણ ઠેર ઠેર જવું પડ્યું તો ભગવાન એની અંદર હતા ત્યારે જીતા ને ત્યારે મોટા મોટા સામે બેઠેલા. એ શાસ્ત્રમાં જે છે એ માંસનું લખાણ છે મોટાભાગ, એટલે આમ ફિટ થાય એવું નથી. યુધિષ્ઠિર રાજાને શાસ્ત્ર વાંચેલા નરા અત્યારે સ્વામિનારાયણ ન માને એને વાંચ્યું છે કંઈક બીજું. જે શુદ્ધ ભગત થતો નથી એનું કારણ છે એને વાંચ્યું છે બીજું કે એ ભગત થઈ શકે જ નહીં. હવે સ્વામિનારાયણ ભગવાન શાસ્ત્રોને થોડા ગૌણ બનાવશે
એ શુકા ગણ બનાવશે એ આગળની વાત કહેશે. ભીષ્મ યુધિષ્ઠિર રાજાના આત્માની અંદર શાસ્ત્રો બધા બેઠેલા લખાણો શ્રી કૃષ્ણને પણ એમણે બહુ નમાન્યા. એમને કહ્યું કે તમે મારા કોનું નિકંદન કાઢ્યું, તમે આમ કર્યું, તમે આમ કર્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, યુધિષ્ઠિર રાજાએ કંઈ પાપ કર્યું નહીં, પણ એ શાસ્ત્રને વળગી રહેલા શાસ્ત્ર બીજું કંઈ કરી શકે એમ નથી. ત્યારે યુધિષ્ઠિર રાજાને એમ થઈ ગયું કે મારું કોઈ કાળે કલ્યાણ થઈ નહીં થાય, કારણ કે આ બધા ઋષિને માર્યા, ખગાને માર્યા, એ માર્યા માર્યા છે, એમાં કાંઈ છે નહીં, જે મરાવે છે ઉપર રહીને તે એમાં દેવત છે, એ એના મનમાં ન બેઠો. અત્યારે જે માણસો બધું કરે છે, બધું જાત જાતનું, એ શાસ્ત્રને આધારે કરે છે, એ લાંબુ ફળતું જ નથી. એટલે પછી એ ફાફા મારે છે કે આ શું થયું, આ કીધું એમ કયું થયું નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે, શ્રી કૃષ્ણે પોતે સમજાવ્યા પણ એ પેલું બેસી ગયું છે. અત્યારે જેમ આપણે નાત જાત ગામ બેસી જાય ને પછી એને કે આ ખોટું છે એ બેસે નહીં, એમાં યુધિષ્ઠિર રાજાના મગજમાં નકારનારા શબ્દો અંદર દાખલ થયેલા જાત જાતના. શરીરમાં સમજાવું છે તમને, અર્જુનને પેટે થવું જોઈએ, શાસ્ત્રના શબ્દો અંદર બેસવાનું બહુ ન જોઈએ. જે શરીરમાંના ભગવાનના સ્વરૂપને સમજતા જે વાલ લાગી એ બીજું બેઠેલું બહુ, એટલે વાલ લાગે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, યુધિષ્ઠિર રાજાને શ્રી કૃષ્ણે પોતે સમજાવ્યા પણ તો એ શોક મૂક્યો નહીં. વ્યાસજી હાવ સમજાવ્યા, વ્યાસજી જાણતા હતા પરમેશ્વરના સ્વરૂપને, એને સમજાવ્યા પણ ન બેઠો. ભીષ્મ પાસે લઈ ગયા, એને થોડો વિશ્વાસ હતો, તો થોડોક નિશ્ચય થયા કે જવા દો, શાસ્ત્ર જે છે શબ્દો છે આ ભગવાન કે છે મૂર્તિમાન છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, અર્જુન જેવા નિસંશય ન થયા, અને અર્જુનને કઈ શબ્દ એને બધા હતા કાઢી નાખ્યા અને પરમેશ્વરમાં ચોટ્યા, એટલે શાસ્ત્ર એને થોડાક દૂર રહ્યા, અને જે કંઈ કહેવાનું હતું તે મૂર્તિમાન કહેતા હતા. બુદ્ધિમાન, બુદ્ધિ એટલે જાણતા 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 જાણે કે આ સ્વામિનારાયણ પરમેશ્વર એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થાય છે. સર્જી મહારાજે જે લાખો સંત હરિભક્તોની રક્ષા કરી અને ગયા, એ મૂર્તિમાન ભગવાનનું સ્વરૂપ હતું એટલે ગયું, પણ કોઈ શાસ્ત્ર ગયું નથી ત્યાં. એક જરા જેટલો આશરો હતો અને સ્વામિનારાયણ, હવે ભગવાન સ્વામિનારાયણે એટલા પરચા પૂર્યા છે કે કેટલું તપ કરે ઋષિ મુનિઓ તોય નહીં જોઈ લો, એ આ બધાએ સ્વામિનારાયણના આશ્રિતોએ જોયેલું છે. ભગવાને પોતાના શરીરમાં બહુ વખત શરીરો પ્રગટ કરી અને રક્ષણ કરેલું છે. એ કોણે કર્યું તો કે ભગવાનના સ્વરૂપે કર્યું, પણ અંતકાળે કોઈ શાસ્ત્ર સંભાળતું નથી, કોઈ નથી ને જગતમાં સંભાળતું. એ શાસ્ત્રો છે એ ભગવાનમાં ચોંટાડવાની વસ્તુ છે, એ ચોંટાડવાનું એ મુખ્ય છે. મંજુ કેશાનંદ સ્વામી એ ઐશ્વર્ય પ્રકાશમાં 29માં એક કથા લખે, જોઈને કે સુંદરિયાણામાં શ્રીજી મહારાજ બહુ વખત પધારેલા, ત્યાં સંતોનું એક મંડળ હતું અને ભગવાન દાસ નામના એક શેઠ દ્રઢ સત્સંગીતા અને કુટુંબે સહિત સ્વામિનારાયણ સામે કરતા અને બીજા મત પંથને છોડીને એ સ્વામિનારાયણમાં આવેલા અને એનો દ્રેષ કરતા સ્વામિનારાયણનો, એની હામું પણ એ નહોતા જોતા. અને પિતાંબરદાસ નામનો એમનો પુત્ર હતો, બહુ જ બુદ્ધિમાન હતો, કે સ્વામિનારાયણને જ ભસ્ત કે આ પરમેશ્વર આવા સમજાવે ને આવા પરમેશ્વર છે, એને મૂકીને બીજું ભજવાનું શું છે એમ બસતા. એમાં એ પિતાંબરદાસને સાપનો ડંશ થાય છે અને લીલો કાસ્ટ પડી જાય છે. તે વખતે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, જો એને આવ્યું છે, હવે જો એ ન કરે તો અહીં જ રહેવાનો છે. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે તે વખતે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને એ સુંદરિયાના નરપતિ જે ખોડા ખાચર
એ રાજાનું નામ લખેલું છે. એની નારીને મળ્યા ભગવાન કે હું પિતાંબર દાસને લેવા આવ્યો છું. એ વાત એ બાઈએ સંતોને કહી કે ભગવાન આવ્યા છે અને પિતાંબરને જ કહી. પછી ભગવાને આખું સ્વરૂપ પ્રકાશ કર્યું. તેનારા સાધુ હરિભક્તો એ સાથે જે ભગવાનની સાથે આવેલા એ બધાને આખા ગામે દર્શન કર્યા. ભગવાન કહે છે, ભગવાનને પૂછ્યું આપને ક્યાં જવું છે, કે પિતાંબરને ત્યાં જવું છે. ત્યાં બધા ભેગા થયેલા, ભગવાન ત્યાં પધાર્યા અને પિતાંબરને કહ્યું, પિતાંબર હું તને લેવા આવ્યો છું કે હું તમને સંભાળું જ છું. ભગવાનના ધામમાં જાય છે. આ કથા નંદ સંતોએ લખી, પણ એ રક્ષણ કેમ મળ્યું એને? એ સાપ કરડ્યો અને ભગવાન ગયા કેમ? નહીં તો સાપ કરડે એટલે ઉતારનારને બોલાવે, કાં તો બીજા પ્રયત્ન કરે, રોકકડાટ કરે. આ તો હોય જ નહીં ત્યાં, અને આ કોઈ જાય નહીં, બધા ટપોટપ મરી જાય. એ ગયા કેમ? તો કે એ ભગવાન ભગવત સ્વરૂપ, જે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ, એનો બળ. જો ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં તમે થોડો ઘણો ભાવ રાખશો તો એ ઘરમાં પરચા થયા કરવાના. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અર્જુને જે ભારતી લડાઈ કરી એમાં કેટલા ધર્મરૂપી અધર્મરૂપી કેટલાય ભય આવ્યા, પણ રક્ષણ જે થયું એ શ્રી કૃષ્ણથી થયું. એને કાંઈ થવા દીધું નહીં. અને શ્રી કૃષ્ણને અર્જુન જયારે રથ ઉપરથી ઉતરી ગયા ત્યારે રથ ભડકે હગી ગયો. ભગવાન સ્વામિનારાયણે આ દ્રષ્ટાંત આપીને પોતાના સ્વરૂપને સમજાવું, જે સ્વરૂપને શ્રીકૃષ્ણજીએ સમજાવ્યું અર્જુનને, એ રીતે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ પોતાના ભગતને સમજાવવું છે. અને પ્રેમાનંદ સ્વામીએ એટલે કે 100 માથા જાય અને શ્રીજી મહારાજ મળે તો ઘણાય સોંગા છે. શાસ્ત્રો છે આપણા, પણ ભગવાનની મૂર્તિમાં લઈ જાય. અત્યારે તમે ગમે તે કીર્તન ગાઓ એ ભગવાનના સ્વરૂપમાં લઈ જાય. એ જાતના કીર્તનો હજારો બન્યા અને શાસ્ત્રો હજારો બન્યા, પણ ભગવાનની મૂર્તિમાં જોડવાને કારણે. અને કેટલાક શાસ્ત્રો જે બન્યા એમાં એ વસ્તુ નહીં, એટલે પેલો જોડાય નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે, પાકો સત્સંગી કોણ છે? તો કે મારા સ્વરૂપમાં ચોટેલો તે. એ પાકો સત્સંગી. કાચો કોણ છે? તો કે જ્યાં શાસ્ત્રોના શબ્દોમાં ચોટેલો અને મારામાં ચોટેલો ને એ મારામાં પાકેલો, પાકો જ થયો. અને આ વાત ભગવાન સ્વામિનારાયણ શું કરવા કે શાસ્ત્રોને ગૌણ બનાવે અને ભગવાનના સ્વરૂપને આગળ, તો શાસ્ત્ર કેટલાક એના મુખમાંથી પ્રગટ થયેલા. તો શ્રી મહારાજ કે તો ભાગવતમાં પણ શ્રુતિ સમૃદ્ધિએ કહ્યું છે કે થોડાક ધર્મો લોપાય તો વાંધો નથી, પણ ભગવાનના સ્વરૂપને છોડતા નહીં. એ છોડતા નહીં. એ શું કરવા એમણે કહ્યું કે એ આ આપણે જે માન્યતામાં રહીએ છીએ એ માન્યતા કાયમ રહે કે કેમ? એ બદલાય છે બહુ. એ અવળી વસ્તુ છે. આઠ આઠ અવળી છે એવી હાથ આઠ આમે અવળી છે. જેમાં આપણે અન્ન પાણી એ વસ્તુ કહેનારા છે અને બીજા જાત જાતના વ્યસનો તૈયાર કરનારા છે. એ અવળું ને અવળું બેસી જોઈએ. એટલે ધ્યાન રાખો, નોકરી કરીને પૈસા આપનાર છે, તૈયાર કાપનાર પણ છે. એ આવું ને આવી માન્યતા, આવી ને આવી વૃત્તિ, એ રહેવી અઘરી છે. એ બધાને પલટાયેલી છે. ભગવાન સ્વામિનારાયણે સમજાવે છે, આ શાસ્ત્રોને ખોટા કરવા નથી, પણ તમે જે દાડે બગડો તે દાડે શું કરશો? આઠ અવળું થયું અને છૂટી ગયું ત્યારે તમે શું કરશો? શરીમાના વખતમાં કંઈ પણ જાણતા નહોતા અને ભગવાન ગયા કેમ? તો કે પહેલી વસ્તુ એ જાણે છે. એ આઠ અવળા છે એટલે કોઈ પણ માણસ જેવો છે એવો રહી શકે એ કોઈ ખાતરી આપેલી નથી. હારો બગડેલો છે ને બગડેલો હારો થયેલો છે એમ બનાવ બનેલા છે. શ્રી મહારાજને સામે યુદ્ધ કરનારા મારનારા આવ્યા છે તે પાછા ભગત થયેલા છે અને ભગત થયેલા તે સામે બાજવા આવેલા છે. હવે એ સમજાવશે, એ તો જ્યાં સુધી નબળાનો સંગ થયો નથી ત્યાં સુધી સારા છે. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે,
અત્યારે તમે સારા દેશમાં રહો તો તમને ભગવાનમાં વૃત્તિ રહે, પણ ખરાબ દેશમાં જાઓ એટલે તરત જ ખલાસ, એ અસર જ કરી દે તરત જ, બધું જ ખરાબ. એટલે આપણે અહીંયા દેશમાં આવે, મહેમાન આવે, હગા આવે, તેને મળે, બેસાડે, વાતચીત કરે, ઠેઠ ભાગોળ સુધી મૂકવા જાય, એસટી મૂકવા જાય, પણ પરદેશમાં તમે જાઓ ત્યાંનો સંસ્કાર પડે એટલે તમે બહાર નીકળો એટલે એ બારણા ઉભા રહે, આવજો થેન્ક યુ, કોઈ થેન્ક યુ ને બેન્ક યુ શું એની મેં ત્યાં જાય તારા આગો જો એ દેશના ગુણ લાગુ થઈ ગયા. એ દેશ એ જ્યાં જાય ત્યાં એવો થઈ જાય, એ દેશ છે. બીજો કાળ એટલે સમય હારો, ભજનનો કીર્તનો ચાલતો હોય, ખરાબ ચાલતો હોય ત્યારે શું કરો? ઘરમાં માથાકૂટ થઈ હોય, ગામમાં લડાઈ થઈ હોય, તોફાન થયું હોય, તારે શું કરો? તમે કાંઈ થાય નહીં, ધૂન ને કશું. એ સારો સમય બદલાય ત્યારે તમે શું કરશો? ત્યારે પહેલા એક આકારને જારી રાખવો પડશે, પછી ક્રિયા એ સારી કાયમ રહેતી નથી, એ બદલાઈ જાય. તમે ઘડી શુભ ક્રિયા કરારે રહો પણ તમે કંઈક બીજું જોવો એટલે ખલાસ, એ બદલાતું રહે, આવો એ ક્રિયાઓ છે. પછી સંઘ છે, ગોપાળાનંદ સ્વામી જેવાનો સંઘ રહ્યો તો ભગત થયા, પછી બીજાનો કર્યો ત્યારે બદલા. સદે મહારાજના વખતમાં ભગવાન પૂછે, આ એ તે વખતના સાધુ હતા તોય કે ગાંજોડે નહીં બેસવાનું, આમાં આળસ વધારે છે, આમાં પ્રમાદ વધારે છે, આમાં ભજન ઓછું પડે, એની જોડે બેસવાની ના પડે, એ સંઘ છે. જો સંગ લાગે અવળાનો તો અવળું થઈ જાય, એ સારું રહે જ નહીં, કોઈ માને ક્યારે કે ના. પછી મંત્રો છે, અત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તો એ પુરુષોત્તમનો મંત્ર છે. જ્યારે તમે બીજું કંઈ અવળું જપો એ બધું પ્રેમાનંદ સ્વામી એ કહ્યું કે તો ભયરૂપ છે, સુકૃતનો બી નાશ કરે એવા એટલા મંત્રો છે. એ જે માણસો છે એના મંત્રો, આ જગતમાં માણસોના મંત્રો બહુ, અને એટલા બધા લખાણા છે કે જે આ સ્વામિનારાયણ મંત્ર છૂટી જાય અને બીજા મંત્રને જપે જ છે અને જપે લોકો, એ શું થયું? તો કે એને એ નડ્યું. શું નડ્યું? સંગ નડ્યું, મંત્રો નડ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એક ભગત કરે એ થાય, અને આવું અવળું આવે તો બદલી પણ જાય. જાત જાતનું જે લાવે છે એ સંઘને કારણે લાવે છે, જવા આમ કરજો. ફોટા લઈ આવે, કોઈ કઈ લઈ આવે, કોઈ ફળા લઈ આવે, એ લઈ આવે છે ભગત હોવા છતાં પેલાનો સંઘ થઈ ગયો, એ લાવે જ અને લઈ આવે જ, એ સંઘ છે. અત્યારે ધોળું કપડું હોય જેવો કલર હોય એવું થઈ જાય. શાસ્ત્રો છે, ભગવાન સ્વામિનારાયણે કરેલા વચનામૃત અને નંદ સંતો લખેલા ગ્રંથો એ તમે વાંચો ત્યાં સુધી સારા, પણ બીજા તમે લઈ આવો એટલે બગડવાનું શરૂ થયું, હવે આ મને ચોંટવાનું. બહુ લોકો ઉખડ્યા વાંચી વાંચીને એ શાસ્ત્ર, એટલે શુભ અને અશુભ. ત્યારે તમે નંદ સંતોનો એક કીર્તન પકડી રાખો તો ભગવાનને પકડી રાખે. પછી ઉપદેશ છે અવળા હવળા, બહુ સારો ઉપદેશ સાંભળો ત્યાં સુધી હારા રહ્યો, પણ નબળો સાંભળે નબળું થઈ જાય. શરીમાને જે આમાં કેટલાક સવાલ કર્યા એ નબળું સાંભળીને આવેલા છે, કે આઠ જો હારા હોય તો હારા, પણ આઠ બગડ્યા એટલે બગડવાના છો, તો પછી હવે શું કરશો? હવે શું રહ્યું તમારી પાસે? જો પેલી એક મૂર્તિનો સંબંધ રહી ગયો તો તમે ઉગરી જવાના છો એ ભગવાન કહે છે. એટલે માણસની સમજમાં આ વાત પણ ન આવે. ભગવાન સ્વામિનારાયણ જે કહે એનાથી સારું કહેનાર અને સમજાવનાર કોઈ બ્રહ્માંડમાં કોઈ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણની વાણી જે છે આ બ્રહ્માંડમાં કાયમ કલ્યાણ કરતી રહે, એટલા માટે જાણે રોજ જે વાંચવાની. સ્વામિનારાયણ ભગવાન કે છે એમાંથી જો અશુભનો યોગ થાય, આ આઠ અવળામાંથી કોઈનો તમને સંગ થાય, સંગ થાય અને કાંઈક વિઘ્ન પડ્યું, એ વિઘ્ન આવીને પડ્યું, વિઘ્ન એટલે હવે આગળ નહીં જવા દે, તો તમે શું કરશો? હવે
ત્યારે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જ્યાં સત્સંગીનું ઘર હોય ત્યાં બધા એક થઈને સ્વામિનારાયણ ભગવાન ભજે છે. એ સ્વામિનારાયણ ભગવાનને પ્રતાપે એક ઘરમાં 10 માણસ 10 પંથ હોય અને 10 કજ્જા હોય એ પહેલો અવળું લાવેલા છે. અત્યારે કેટલાક મૂર્તિ સ્વામિનારાયણની ઘરમાં હોય છે ક્યાંક, નથી સમજતા, નથી માનતા અને બીજું લઈ આવે છે. એ અશુભનો સંગ થઈ ગયો, શુભ છૂટી ગયું. આ વિશે તો આપણે જેટલું કહીએ જેટલું સમજાવીએ એટલું ઓછું પડે છે, પણ સજી મહારાજ જે કહી જાય છે એ જ બહુ જ ઉત્તમ છે અને ટૂંકાણમાં એ સમજાવે, બહુ લંબાણે કરતા નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે જે દિવસે ચડી જાય જે ધર્મો જતા રહે, હવે કશું રહ્યું નહીં એની પણ, એક વસ્તુ જો એને જાળી રાખી, સ્વામિનારાયણનો આકાર એને જાળી રાખ્યો તો એનાથી એનો ઉદ્ધાર થઈ જવાનો છે. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા સ્વરૂપમાં જે દ્રઢપણે હોય એ જ મારો સત્સંગી છે. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું જે બાળ છે એ બાળ જેમાં ઉતર્યું એના નામ શાસ્ત્રોમાં લખ્યું, અને જે સ્વરૂપનો સંબંધ ન થયો અને સ્વરૂપમાંના ગુણનો થોડોક સંબંધ થયો કે ભાઈ આ સ્વામિનારાયણ છે, સારા છે, ધર્મ સ્થાપે છે, પ્રવૃત્તિ કરે, પણ પેલું સ્વરૂપ ના ઉતર્યું એટલે એની ગણના ન થાય. ગુણ બુદ્ધિ અત્યારે પણ ગુણ બુદ્ધિ પરમેશ્વરના સ્વરૂપમાં નહીં. તો એ બાળ જે છે સજી મારે એકનું નામ દીધું હોય તો આપણે એકને યાદ રાખીએ તો એમાંથી જે કંઈ સમજ હોય તો સમજી શકાય. એક દાદા ખાતરને સમજી રાખીએ તો બધા જે બળો પેદા થયા એટલી બુદ્ધિ બળ પેદા થયું, જે કંઈ બળ પ્રાપ્ત થયું એ શરીમાના સ્વરૂપને પ્રતાપે થયું. શરી મહારાજે બધાના નામ દીધા છે, પોતે કંઈક કંઈક નામ દીધા છે એ એમાં બળ ઉતર્યું છે. જ્યારે તમે સ્વામિનારાયણ ભગવાનના મૂળ શાસ્ત્રો વાંચો જે નામ આવે એમાં તમને સમજણ ન પડે તો એટલું માની લેવાનું કે આમાં ભગવાનનું સ્વરૂપનું બળ ઉતર્યું. એ બળે શું શું કામ કર્યું કે જે કામ કરું તેની પાસે એટલું બધું એમાં મૂળ બળ છે. ભક્ત ચિંતામણીના આરંભમાં એ જાતની પ્રાર્થના કરી છે અને એ બળ કોને કોને પ્રાપ્ત થયું તે 128મા પ્રકરણમાં પર્વતભાઈનું નામ દીધું છે. એ બળથી એમણે શું કામ કર્યું એનું કોઈ નામ આ બ્રહ્માંડમાં કંઈ કરી શકતું નહીં. એક રાજાએ એનું અપમાન કર્યું તો એ રાજ્યમાં વરસાદ ન પડે. કયું બાળ છે એની પાસે? પુરુષોત્તમ નારાયણનું બાળ છે. એ બાળ સામે કોઈ દુનિયા કોઈ બ્રહ્માંડનું બાળ કામ લાગતું નથી. ગોપાળાનંદ સ્વામી પાસે કયું બાળ હતું? તો કે પુરુષોત્તમ નારાયણ હતા એ બાળ હતું. તો આ બ્રહ્માંડમાં ગમે તે દેવને આજ્ઞા કરે એ કામ કરે એ બાળ હતું. એ જ્યાં એને હનુમાનજી ઘણી જગ્યાએ પધરાવ્યા છે ને કહ્યું છે કે આમાં હનુમાનજી રહેજો, એ કયા બળથી કયું ને કયા બળથી રહ્યા કે આ પુરુષોત્તમને ભજે છે એ બળને કારણે બધા માને, નહીતર એ કોઈ પણ માને નહીં. એ બળ છે એ પામ્યા છે એના નામ એટલા બધા લખાણા છે જેનું અત્યારે આપણે વર્ણન થઈ શકે નહીં એટલા નામ લખાણા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ બાળ છે અને એ બાળ જેનામાં આવ્યું એ સત્ય વસ્તુ એ મારે છે એનું બળ આવ્યું. ભગવાન સ્વામિનારાયણનો જે બળ છે એ બળ વડે કરીને ધામમાં ગયેલા જઈને પાછા આવેલા જે બ્રહ્માંડની એક પણ ક્રિયા થાય ને એક ક્રિયા એમણે કરી છે એ પુરુષોત્તમના બળને કારણે કરી છે. અને જેઓ કોઈને કીધું જા તને ભગવાન લેવા આવશે એ કયા બળથી કીધું? એ પુરુષોત્તમ નારાયણના આત્મામાં છે એ બળથી કીધું. હજારો જે પરચાઓ થયા નનસંતો એ કયું થયા એ પુરુષોત્તમને બળને કારણે એ બળ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે જે સામાન જેવો ગુણ હોય તે વખતે શ્રીજી મહારાજને વિશે કહ્યું હોય
કે સારા છે, એના સાધુ સારા છે, એનું મંદિર હારા છે, એની ગોઠવણી હારી છે, એના ચરિત્ર, પણ એમાંથી કોઈને ભગત કહેલા નથી. એમ તો બહુ જ રાજવંશીઓએ, રાજાઓએ પ્રશંસા કરી, પણ ભગત નહીં. બહુ લોકોએ કહ્યું એના ગુણની પ્રશંસા કરી, પણ એના સ્વરૂપમાં ચોંટે નહીં, ગુણમાં થોડીક ચોંટે, એ સ્વરૂપમાં ના ચોંટે. એમ એ ગુણ છે એ પણ વાત ભગવાને કહી છે. જે ખાલી ગુણ જાણે આમ તો કોઈ ગામડામાં હોય તો કે તમારો ધર્મ સારો છે, તમે હારા છો, પણ એ ભગત થઈ શકે નહીં, અને એમાં કઈ નીકળે નહીં. ભગવાન સ્વામિનારાયણના વખતમાં હજારો એવા ભગવાનના સ્વરૂપને ધારનારા બળવાન પેદા થયા. એક કુંડલામાં એક ચાંપા ખુમાણ કરીને એક કાઠી રાજા હતા. એ શ્રીમાનના યોગમાં આવ્યા, પછી ગોપાળાનંદ સ્વામી ને રઘુવીરજી મારના યોગમાં આવ્યા. અને કયું ચાપા ખુમાણે ગોપાળાનંદ સ્વામીને કે હું દેહ મૂકો અને ભગવાન મને લઈ જાય એવું તમે જે ઉપાય હોય તે બતાવો કરો. પછી ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ ત્યાં હતા, બે હાથ ચાલ્યો. એમાં સંકલ્પ કરાયો કે હે ચાપા ખુમાણે, કેવું કે હે ભગવાન સ્વામિનારાયણ, હું તમારે શરણે થાવ છું, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ટા કરો અને સ્વામિનારાયણની મૂર્તિની પૂજા કરો. એને બાળુતાર્યું. એ ચાંપા ખુમાણ રાત દિવસ સ્વામિનારાયણ 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 કરતા હતા. એમાં એનો એ વૃદ્ધાવસ્થા આવી, એને બીમાર થયા. એના બીમાર થયા એના ભાઈ આલા ખુમાણ ખાચર હતા, આલા ખુમાણ એના સગા ભાઈ હતા. એને કહ્યું વૈદોને બોલાવી લાવે. એને કહ્યું ના, મારે નથી બોલાવવા. પણ એ આલા ખુમાણે આગ્રહ કર્યો અને વૈદને બોલાવી લાવ્યો. મેડા પર સુઈ રહ્યા હતા રાજા. એ વૈદ ઉપર ચડ્યા, યાદ તો દેવો નથી, એને ગોખી રાખ્યો. એ વૈદ આવ્યા અને કહ્યું એ ચાપા ખુમાણ જમણો હાથ લાવો, કે જમણો નહીં મળે. એ ચાપા ખુમાણનું એક ગણિત હતું કે આ જમણો હાથ તો કોઈને દેવાનો છે જ નહીં. એ હાથ ગોપાળાનંદ સ્વામી ને રઘુવીરજી મહારાજને સોંપેલો છે. એટલે એ હાથ એને સોંપેલો, એટલે જ્યાં એ લઈ જાય ત્યાં ખરા, મારે એ હાથ નથી આપતો. કે પણ નાડી ત્યાં જ છે, તો એ હાથ તો નહીં જ, ડાબો જોવો હોય તો જોવો. એ વૈદને એનો અવગુણ આવ્યો અને ક્રોધ ચડ્યો અને એનું અપમાન કરી અને એની વૈદ દવાની જે પેટીથી લઈ અને ઉતરવા જાય, પણ એને ક્રોધ બહુ ચડેલો. એ વૈદ ઉતરે છે ત્યારે પગથિયું ચૂકી જાય છે, એટલે 20 પગથિયા જે હતા એ પડતા પડતા હાથ પગ ભાંગી જાય છે, અને પછી એને ત્યાં લઈ જવું પડે છે. પણ હાથ આપ્યો નહીં. કેમ ના આપ્યો? કે ગોપાળાનંદ સ્વામીએ અને રઘુવીરજી મહારાજે મારો હાથ લઈ અને પુરુષોત્તમ નારાયણના હાથમાં આપેલો છે. એની કથા બીજી ઘણી હશે, પણ આપણા નંદ સંતો વ્યક્તિ તો લખી જ છે. એ કેવું આચરણ કરતા છે, કેવું પાળતા છે, એ હાથ ના આપ્યો, એ હાથ નહીં. એવા તો હજારો ને લાખો શ્રીમાના આશ્રિતમાં બળ પેદા થયું. એનું કારણ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં ચોંટ્યા, એ બળ જેવું છે. આ બધા બળ નાશ પામ્યા, પણ એક જ આ બળ નાશ નથી પામતો. બધા બળો દેહ જયારે મૂકે છે ત્યારે નાશ પામી જાય છે એની હાથે જ, પણ એક મોટામાં મોટું બળ છે કે સ્વામિનારાયણ, એ બળ આવે તે વખતે આ બળ કઈ કામ લાગતું નથી. ગમે તેવા બળિયાને ગમે તેવા લશ્કરના સેનાપતિને બોલાવો, જ્યાં એ બળ કામ નથી લાગતો. જ્યારે સ્વામિનારાયણ 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 કરે છે ત્યારે એ મોટામાં મોટું બળ આવે છે, અને એ બળને કારણે ધામમાં જાય છે. બીજું કોઈ બળ અહીં કામ લાગે એવું નથી, એટલે એ બળને નિર્માલ્ય બળ કહેલું છે. હવે પોતે પોતે જ કહે છે કે આ સત્સંગમાં ભગવાન જે વાત કરે છે એવી વાત
કોઈ બ્રહ્માંડમાં કોઈ સાંભળી નથી ને સાંભળવા નથી, ત્યારે એ પોતે જ જાણે છે ને આ પોતે બોલે છે એની તુલ્ય કોઈની વાણી છે નહીં. શ્રી મહારાજે એટલી વાર્તા સત્સંગમાં કરી છે, કોઈને કઈ પૂછવા જવાનું છે કોઈ વાત નહીં. આ વચનામૃતમાં હજારો વાતો છે, એટલી વાતો આ બ્રહ્માંડમાં ક્યારેય થયેલી નથી એમ ભગવાન પોતે કહે છે, અને કઈ આવા સાંભળ્યું પણ નથી. પ્રેમાનંદ સ્વામી વાણી સાંભળી, પ્રેમાનંદ સ્વામી લખ્યું કે આ વાણી સાંભળી સાંભળી અને મોટા મોટા એ સંસારનો ત્યાગ કર્યો છે. એની વાણીમાં જ એવો જાદુ છે, જેમ જાદુ હોય તે કંઈનું કંઈ દેખાડે એમ આ વાણી કંઈનું કંઈ દેખાડે, એટલો એની વાણીમાં જાદુ છે. અત્યારે સ્વામિનારાયણ ભગવાનની એક પણ વાત પકડી રાખો તો કશાયની તમારે જરૂર જ નહીં. શ્રી મહારાજના વખતમાં એ વાતને એ થોડી વાતો એ સાંભળવા હજારો ગાવથી આવે એટલે એની વાણીની કિંમત છે. ત્યારે જે શ્રેષ્ઠ ભગત બનતા નથી એની વાણીનો અભાવ છે, એમાં વાણી નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હવે નારદને પૂછો તો મળવાના છે નહીં, પણ મુક્તાનંદ સ્વામીને પૂછો તો કહી દો. એ નારદજીને પૂછો તો કે આવી વાણી તો કોદા સાંભળી નથી. ક્યાંથી પુરુષોત્તમ નારાયણ કહેનારા હોય અને સાંભળનારે ક્યાંથી હોય, પુરુષોત્તમ ક્યાંથી હોય, એ બે વસ્તુ ભેગી જ ન થાય. એ વાણી નહીં સાંભળી દીધી, નારદે વાણી સાંભળી લઈને ત્યાં સાધુ આવેલા તેમ આને નહીં સાંભળી દીધી. ભગવાન સ્વામિનારાયણ કે છે, સનકાદિકોએ આને સાંભળ્યું, ઋષિ મુનિઓની સાંભળી અને એ ભજન કરતા શીખેલા, પણ એને બધા એને વાંકું પડેલું છે. ક્યાંક ક્યાંક જે વાણી જોઈએ એ વાણી નહીં. બ્રહ્મા આદિક દેવતાઓને પૂછો તો આવી વાણી નહીં સાંભળી, એ ઘણી જગ્યાએ ભૂલા પડેલા છે, એના લખાણો શાસ્ત્રોમાં લખાયેલા છે. હવે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણાય નારદ, એ બધા લોકમાં ભ્રમણ કરનારા ગણાય, સનકાદિકો ભ્રમણ કરનારા ગણાય, બ્રહ્માદિકા સૃષ્ટિને ચલાવનારા ગણાય, પણ એ બધાને આ વાણીનો ભાવ. આ વાણીથી જે બન્યા એ બીજી કોઈ વાણીથી બની શકે એમ નથી. વાણી જ નથી એટલે બને ક્યાંથી, એમાં વાણી જ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ તમે નારદને પૂછો, સનકાદિકને પૂછો, મારી વાત કહેવ તો એ તરત જ કહેશે કે આવો કોઈ દાડો સાંભળ્યું નથી અને સાંભળશું પણ નહીં, એટલી એની કિંમતી છે વાણીની. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અતિશય ઝીણી વાર્તા થાય છે. ઝીણી એટલે છેલ્લામાં છેલ્લી વાત થાય છે. આ ભગવાન જે વાત કરી જાય એ ઝીણામાં ઝીણી છે, ઝીણામાં ઝીણી. અત્યારે જેમ આપણે એક ગોળી એવી આપે કે બેઠો બેઠો મરી જાય, અને એક ધોકો લઈને હા જુદી મારે તો એ કાંઈ થાય નહીં, હવારે બેઠો થાય પાછો. એ એમાં જે મારે છે એમ જ કાંઈ નથી, લાકડામાં છે. એમ ઝીણામાં ઝીણી વાત, ઝીણામાં ઝીણી એ બહુ કહેવાય, ઝીણામાં ઝીણી વાર્તા થાય છે. આ ગમે ત્યાંને સમજી ના શકે, ઝીણામાં ઝીણી આવે એટલે છેલ્લામાં છેલ્લો આવ્યો એ ઝીણી વાત છે. જાડી તો હોય બધી જાત જાતની. ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી, અર્જુનનો દ્રષ્ટાંત આપ્યો, કીધી એ કેટલી ઝીણી વાત કહેવાય, જે આવા મોટાની વાત એ લાવ્યા. ઝીણકાની વાતમાં તો શું હોય, હું એને સમજાવવાનું. આ બે મોટા પાત્રો લાવ્યા, એ ઝીણામાં ઝીણી વાત છે. આ વાતને ગમે તે સમજી શકે નહીં, ગમે તે માની શકે નહીં, ગમે તે પાળી શકે નહીં, એટલી ઝીણી વાત એને કહી છે. ભગવાન કહે છે, આ ઝીણામાં ઝીણી જે વાત છે તો પણ સ્થૂળ બુદ્ધિવાળો, સ્થૂળ એટલે ઝાડામાં જાડી જેની બુદ્ધિ હોય તે સમજી શકે, એવી એને મૂર્તિમાન વાત કરી ત્યારે સમજશે બધા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, સ્થૂળ બુદ્ધિ જેના દેહની જ બુદ્ધિ, વ્યવહારની બુદ્ધિ, જેની પાસે કાંઈ બુદ્ધિ નહીં તે પણ આ વાત સમજી લે છે.
શરીમાના વખતમાં જે કરડી કોમ ગણે કઠણ, એમણે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું. એ કયા કારણે કર્યો? શરીમાની વાતથી કર્યું. જે કંઈ બધાએ ભજન કર્યું એ શરીમાની વાતથી કર્યું. એ એમની અલૌકિક વાત છે, એ વિશે નંદ સંતોએ બહુ લખ્યું છે. એવી એમની અલૌકિક વાત છે. કાઠી જેવી કરડી કોમ એ હાવ નરમ થઈ. અન્ય લોકોએ કહ્યું છે, રાજા મહારાજ આ શું સ્વામિનારાયણ કરે છે કે આવી કોમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. એને સ્વામિનારાયણ નામ મોટું એટલે જીભ પૂરી વળે નહીં. સ્વામી નારાયણ કરવું હોય વળે નહીં, એટલે સીધું બોલે હામી નારાયણ, હામી નારાયણ. કે એને કેમ બચ્યા કે એને વાત સમજાવી. શું વાતમાં એમણે સમજાવ્યું એનું પુરુષોત્તમ પણ સમજાવ્યું. એટલી એને ઝીણી વાત કરી. હાવ જાડી બુદ્ધિ ન હોય ભગવાન બોલ્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે હે પરમહંસો, મારું જે સ્વરૂપ છે અને મારું જે જ્ઞાન છે તે રાંડીરાણ ડોશી હોય, રેટિયો કાંતતી હોય અને ડાબું જમણું જાણી ન શકતી હોય તે મને ભજે એવું હળવું જ્ઞાન કરીને આપજો. ત્યારે દુનિયામાં શબ્દોનો જથ્થો એટલો બધો કર્યો કે જેમાં કઈ નીકળે નહીં. એ ભગવાન સ્વામિનારાયણે જે સ્થૂળ બુદ્ધિ હાવ જાડામાં જાડી કઈ સમજે નહીં એવાએ પણ આ વાત ભગવાનની સાંભળી અને ભજન કર્યું. એટલી ઝીણામાં ઝીણી વાત કરે છે. એમણે જે સમજાયું છે આ વચનામૃત એ સ્વયં પોતે કહેલું છે અને કોઈનો પ્રશ્ન નથી, પોતે જ કહી જાય છે. અને એ જો ન કહે તો એનું સ્વરૂપ કોઈ આ બ્રહ્માંડમાં સમજાવી શકે એમ નથી. એટલે એટલી બધી ઝીણી વાત થાય છે. અને મૂર્તિમાન વાત થાય છે. મૂર્તિમાન તમે કરો એટલે આ વાત જ મૂર્તિમાન. મૂર્તિમાન એટલે કોઈ આપણે કંઈક વાત કે તો આ મૂર્તિમાન થઈ જાય. એક ગામમાં એક માણસ કેરીનો વેપાર બહુ કરતો, પણ એ કેરીનું નામ દે ને વખાણ કરે એટલે મોઢામાં પાણી આવી જાય. આ મૂર્તિમાન કેરી લાગે તમને. એમ ભગવાન સ્વામિનારાયણ વાત કે છે, એ વાતને તમે યાદ કરો એટલે મૂર્તિમાન થઈને ઉભી રહે. મૂર્તિમાન શું? કે આ ભગવાન છે એ સર્વબળનું કારણ છે. એ મૂર્તિમાન થઈને ઉભી રહે. એ મૂર્તિમાન કહેવાય. હાવ મૂર્તિમાન. આ એને જે વાત કરી કે આ શાસ્ત્રો છે એ તમને કોઈ દુનિયામાં શાસ્ત્રો લેવા નથી આવતા. એ શાસ્ત્રો જે છે એ પરમેશ્વરમાં ચોંટાડવાની વસ્તુ છે. હવે પહેલા આમ ચોંટ્યો નથી, આમાં ચોંટ્યો. એ ચોંટ્યો છે જે ખોટો, એ આમાં ચોંટાડવાનું હતું ત્યારે એમાં સીધો ચોંચો. શબ્દો જે છે એ લઈ જાય. અત્યારે તમે ગમે તે નંદ સંતોના લખાણ વાંચો એ તમને શરીરમાંના સ્વરૂપમાં લઈ જાય. હવે સ્વરૂપમાં તમે જાઓ નહીં અને પેલા શબ્દને સાંભળીને બેસી રહો તો શું કરે. એવી મૂર્તિમાન વાત થાય છે. માટે ભગવાન સ્વામિનારાયણ કે છે આ સત્સંગમાં પ્રતીતિ આવી. પ્રતીતિ એટલે પ્રીતિ થઈ મારામાં, તેને પુણ્યનો જ પાર નથી. શું પુણ્યનો પાર નથી? એને ભગવાનનો જોગ થઈ ગયો. આથી બીજું શું મોટું હતું પુણ્ય? પુણ્યમાં તો બીજું શું નીકળવાનું હતું? નીકળવાનું આ. અને પરમેશ્વરનો જોગ નહીં તો એમાં કંઈ નીકળવાનું છે જ નહીં. શરીમાનના વખતમાં જેને જેને પ્રતીતિ આવી તે દાડે ખ્યાલ નહીં, પણ આજ આખું બ્રહ્માંડ એને યાદ કરે છે કે આને પુરુષોત્તમ સાથે પ્રીતિ. ભગવાન સ્વામિનારાયણ કે છે પુણ્યનો પાન. શ્રી મહારાજ એને લેવા આવે એને કેટલું પુણ્ય? પેલું તો ડકે ચડે તો એને પૂછે તો કે તમે ગાયને પૂળા નાખજો, કારણ કે આને નાખેલા નહીં કોઈ દાડો. અને આ મંદિરમાં 5-10 કુ નાખજો. અને મંદિર છે ગામમાં 15-20, ત્યાં રૂપિયો ત્યાં આપી આવજો. એને કરેલું જ નહીં એટલે જ પૂછવું પડે. પેલા શું પૂછવાનું છે? એ પુણ્ય છે. શું પુણ્ય થયું? કે પરમેશ્વરના સ્વરૂપનો સંબંધ થયો એ પુણ્ય થયું. એ ઘણા પુણ્યને કારણે થયું. એ જેટલા આ રોકાઈ રહે છે, જતા નથી, કંઈ થતું નથી, પુણ્ય વગરના છે. અને પુણ્યવાળાને પુણ્ય શું? ભગવાનનો સંબંધ થયો તે પુણ્ય.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધાનું પરિણામ એ છે. બધા પુણ્યોનું પરિણામ ભગવાનના સ્વરૂપમાં ચોટું તે છે. ભગવાન સ્વામિનારાયણ કે છે પુણ્યનો અને આ સત્સંગમાં પ્રતીતિ આવી. સત્સંગનો અર્થ શું થાય? પુરુષોત્તમનો સંગ, એનું નામ સત્સંગ. ધ્યાન એનું, ભજન એનું, કીર્તન એનું, સ્થાન એના, એ સત્સંગ છે. એમાં પ્રતીતિ આવી તેને પુણ્યનો પાર નથી. હજારો સાધુએ દેહ મૂક્યા, એને ક્યાં પુણ્ય કરવાનું હતું? કઈ છે એને ક્યાં કરવાનું હતું? ભાઈ આ સાધુ જમાડ જેવો કે આ ગાયને ખવડે, એની પાસે છે જ ક્યાં? એ તો પહેલા ના પડે, બધું આપી દીધેલું છે. ભગવાન એને લેવા કેમ ગયા? તો કે એ તો એને પુન છે, નરું પરમેશ્વરના સ્વરૂપમાં ગયા છે, એ જ પુન, બીજું કયું પુન નહીં. એમ પ્રતીતિ આવી તેને પુન્યનો જ પાર નથી. હવે પાર નથી એટલે એમ કે છે, એટલે આનો શું પાર? પુન્યનો પાર નથી, આનો અંત આવી ગયો ભગવાનમાં ચોટ્યા તે. કેટલાય હરિભક્તોએ દેહ મૂક્યો છે અને ધામમાં ગયા છે ત્યારે એના સંબંધીઓએ એની ટીકા કરી છે કે કહેતો તો ને સ્વામિનારાયણ લેવા આવશે, પણ કોઈ લેવા આવ્યું નહીં અને ટપ દને મરી ગયો. એવી જ્યારે શમશાનમાં લઈ લાકડા ગોઠવે છે ત્યારે ટીકા કરે છે, ત્યારે ભગવાને અક્ષરધામમાં કહેલું છે કે તારે કંઈ કહેવાનું બાકી રહ્યું છે? કે આ રહ્યું છે, મારે શું રહ્યું છે? કે હું ભગવાન લેવાને જાઉં છું, એ કહેવાનું રહી ગયું છે, એટલે ટીકા કરશે. એટલે પાછો ત્યાંથી આવે, લાકડા ગોઠવાય, આઘા કરે, બેઠો થાય અને કે જો હું ભગવાનને ત્યાં ગયો છું અને આ પ્રમાણે ભજન કરજો, સ્વામિનારાયણ તાળી વગાડીને કરજો, એ કહીને ગયેલા છે. એ કથા નંદ સંતોએ લખેલી છે. એ પુન્ય થયું છે, એ પુન્ય થયું છે એટલે ચાલુમાં જ ભગવાન ભજે. પેલા ને પુન્ય જ નહીં એટલે દાચું મચડે એનું કે બાપા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, કે તે બોલું મેં સાંભળ્યું. એક ડોશી હતી એક ગામમાં, તે એના છોકરો ભગત હતો પુન્યવાળો. આ ડોશીને કઈ નહીં, ડોબા ધોતી ને એવું કામ કરતી. તેના છોકરાએ કરું, માં તમે સ્વામિનારાયણ બોલો, કે તે બોલું મેં સાંભળ્યું. કે તમે બોલો, કે હવે આખી જિંદગી બોલ્યો ને ઘડી ખાતે શું મોઢું બગાડવું? કહે છે આ જાય છે આમ નમજ. જે સ્વામિનારાયણ બોલતા નથી એને નરો પાપ ફરી વળ્યું, પુણ્ય નથી. અત્યારે ભગવાન આશ્રિત હોય એ ભગવાનનું ભજન કરે અને ભગવાનને આપ્યાપ કરે, તેને એને કશું કરવાનું છે. અને આને કઈ ના આપ્યું હોય એ પાછળથી કરે, બધા કઈ જાત જાતનો ખેલ કરે છે. પણ એ થઈ રહ્યા પછી બારમે દાડે બોલે કે તમે હુકડા ખાઈ લીધા, કા બધું કરી લીધું, હું આ બેઠો છું ગોખલામ નાળીર બેલો. એટલે ક્યાંય ગયો બધું? એમાં ગયો જ નહોતો ક્યાંય, મેં હોય જ નહીં ને, દોરો ક્યાં જતો હતો? દોરામાં શું તાકાત છે જવાની અંદર? આપણે જે સાંભળીએ છીએ, હજારો હરિભક્તોએ ભગવાનના સ્વરૂપનો સંબંધ કર્યો, એને દેહ છતાં જ બધું કરેલું છે, એને કંઈ કરવાનું છે જ નહીં. અને જેને કાંઈ નથી કર્યું એની માથાકૂટ બહુ છે, પાછળથી એ પણ બહુ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે પુણ્યનો પાર આવે, પાર નથી. કેટલું પુણ્ય પાર આવે એમ નથી, એ ખાધું ખર્ચ્યું ખૂટે એવું નથી, એટલું પુણ્ય છે. ભગવાન એટલી વાત કહીને બધાએ સત્સંગીઓને કહે છે, જે મારા સ્વરૂપને સંબંધને પામ્યા છે એવા જે મારા સત્સંગી, એને કૃતાર્થપણું માનવું, બીજું કંઈ કરવાનું રહ્યું નથી. જે કરવાનું છે આ સ્વરૂપ સંબંધી છે, જગતમાં બધું કરે અને મૂકે પેલી વસ્તુ નહીં, ભગવાનનો જોગ નહીં. તમારે બીજું કંઈ કરવાનું નથી, એવું કંઈ કરવાનું નથી એટલે એને કીધું, એટલે કરતા તમે જે કંઈ કરવાનું છે એ કરી નાખ્યું ત્યારે જ આનો મારો જોગ થયો. એમ ભગવાન પોતાના આશ્રિતને કહે છે. બીજું હવે તમારે શું? બીજું બહુ છે જાત જાતનું, જે નંદ સંતોએ બધું જ કાપી નાખ્યું અને શરીર મનમાં ચોંટાડ્યું, એ કામ મોટામાં મોટું એમણે કર્યું. બધે થી રોક્યા, જ્યાં ગમે તે કરો ત્યાંથી રોકીને ભગવાનના સ્વરૂપમાં ચોંટાડ્યું. એ કામ પરમહંસોએ કર્યું
અને એ કામ એ જ જાણે, એ બીજા કંઈ પણ કંઈ જાણે નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે, તમારે આ વાત પણ સમજી રાખવી, હવે તમારે કંઈક કરવાનું, કંઈક કરવાનું રહ્યું નથી. શું કરવાનું રહ્યું નથી? કે બીજું કંઈ જાણવાનું, સમજવાનું, કરવાનું, કંઈક જાત જાતનું કરે છે, તમારે કંઈ કરવાનું નથી. હવે તો મારા સ્વરૂપનો સંબંધ તમારે રાખવાનો, મારા સ્વરૂપ સંબંધી તમારે કીર્તન કરવા, મારો મંત્ર, એટલું જ તમારે કરવાનું છે. અત્યારે જેમ કોઈ ગ્રસ્ત હોય ને બે છોકરા ને બે છોકરી હોય, પણ હવે મારે કંઈ કરવાનું નહીં, હવે તો આ બસ છોકરા હાથે રોટલા ખાઓ અને પછી મરી જાઓ, એટલું જ આવે છે, હવે કંઈ કામ નથી. જે હતો એ મેં કરી નાખ્યું. એમાં મહા મહેનત કરીને, સાંભળીને, કરીને પુરુષોત્તમનો સંબંધ થયો, એ કરી નાખ્યો. હવે બીજું કંઈ કરવાનું નથી. આ મોટા સાધુઓ જે થયા એને બીજું કંઈ પણ ન કર્યું. ભગવાનના વચન પ્રમાણે મંદિરો કર્યા, પ્રવૃત્તિ કરી, ભગવાનના સ્વરૂપ ઓળખાયું, બીજું કંઈ કરવાનું હતું નહીં. એને બધી વસ્તુ ના પાડેલી છે. અને જે કરે છે એને ભગવાનના સ્વરૂપનો જો યોગ નહીં, એટલે જાત જાતનું કરે. એ ભગવાન સ્વામિનારાયણ કે છે, કૃતાર્થ એટલે તમારે જે કરવાનું તે બધું કરી નાખ્યો, કરવાનું વાત છે. જેમ બધું કરી નાખ્યા પછી શરીરને હાચવાનું રહ્યું અને ખવડાવવાનું, બહેરણ કરવાનું, એમ ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન, ભજન, કથા વાર્તા એ જ હવે કરવાનું છે. અને નંદ સંતોએ બહુ જ આ વસ્તુ અનુભવેલી છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, મારા સ્વરૂપને વિશે જેની વૃત્તિ ચોટી છે ને, પ્રીતિ છે, એને આ વાત જાણે કે ન જાણે, એ ન જાણે કે જાણે, મૂળ આમાં ચોંટાડવાનું છે. આ જાણવા, આ વસ્તુ કે છે શ્રવણ શક્લા માટે કરવી, ન જાણતા હોતી આ જાણે, જાણતા હોય તેને કાંઈ નહીં, મૂળ એનો મુદ્દો ત્યાં છે. ભગવાન સ્વામિનારાયણ કે છે, એને કઈ મારામાં પ્રીતિ આવે ને કઈ કરવાનું રહેતું નથી. આ વાત સમજાય કે ન સમજાય, એને કઈ જાણવાનું રહેતું નથી. અને મારા સ્વરૂપમાં પ્રતીતિ ન હોય તો એને જાણવાનું રહેશે, તો એને જાણવું જ પડે. અને મારા સ્વરૂપનો મહિમા, મહિમા એટલે આ જે કહી જાય છે એવું સમજે, એ એનો મહિમા છે. હવે એ કે અને ન સમજીએ તો મહિમા એનો થાય જ નહીં, કોઈ દાડો બને જ નહીં. સ્વામિનારાયણ ભગવાને આ વાત સમજાવી અને અંતમાં પોતે કહે છે, જે ડાયો હોય, ડાયો એટલે બીજું ડાપણ હોય કામ નહીં લાગે, એક કે આમાં જે ડાયો હોય, ડાયો એટલે બધું સમજે છે, એને ડાયો શબ્દ વપરાયો છે. તેને તો આ વાત સમજીને સારમાં સાર આ વાત છે, એ વાતમાં જ કિંમત છે. અત્યારે ન્યાય ખાતાની અદાલત હોય તેમાં વાતથી જ છૂટી જાય ને, વાતથી જ જેલમાં જતો રહે, ખેર બધે વાતનો જ. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે, આ મારી વાર્તાને સમજવી, આ એમણે શું કીધું, એને સર્વોપરી કીધા, સર્વ અવતારના અવતારે કીધા, પોતાની વાત સમજાવવા માટે અર્જુન અને યુધિષ્ઠિર લાવ્યા, પોતે બહુ સમજાયું. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે, આવા મારી વાતને સમજીને એને વિચારવી કે આ ભગવાન કહે છે એ જ ખરું છે, એ વિચાર માગી લો. અતિ દ્રઢ મારો આશરો કરજો, મારા આશરાને મૂકીને તમે ક્યાંય જતા નહીં. એમાં નંદ સંતો ઘણા દ્રષ્ટાંતો લાવ્યા છે. મારો આશરો મૂકીને ક્યાંય જતા નહીં, અને મારો આશરો કરવો એ ઉત્તમમાં ઉત્તમ મત છે. અને અતિ સારમાં સાર, જે કંઈ સાર કહેવાય એનો સાર આ, ભગવાન સ્વામિનારાયણનો આશરો કરવો, એ વિશે ભગવાન પોતે સમજાવ્યું છે. અને આ વાત પોતે સમજાવે તો સૌને સમજાય, અને એ જો ન સમજાવે તો આ વાત કોઈ આ બ્રહ્માંડમાં સમજાવી શકે એમ જ નથી. નંદ સંતોએ આ વાતને સમજાવવા ઘણા ગ્રંથો લખ્યા છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ વંદુના પદ બોલે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. વંદુના પદમાં શું છે? ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે, એમાં બીજું કંઈ છે નહીં. એ ચોખ્ખું
ચોખ્ખા પદ છે. એમની ભગવાનની શક્તિ અને ભગવાનના શરીરના જે ગુણો છે અને શરીર છે એની જ પ્રશંસા કરી એ બીજું કઈ પદમાં નથી. એવા હજારો પદ નંદ સંતોએ લખ્યા છે, પણ શ્રીમાનની ઉપાસના શુદ્ધ કરવાની, ચોખ્ખી કરવાની અને જે કંઈ મગજમાં હોય તે કાઢી અને ચોખ્ખું કરવાનું. એ મગજને ચોખ્ખું કરી, આત્માને ચોખ્ખો કરી અને ભગવાનમાં ચોંટાડશો એટલે એ વાત પૂરી કલ્યાણકારી છે. અને શ્રી મહારાજે બહુ રીતે સમજાવી છે આ શ્રીમાનની વાતને. એ તરત સમજી કોણ લે કે સામે બેઠા હોય તે આ વાત ગમે તે સમજી શકે એવું નથી. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી. એ વાતને સમજાવવા એમણે ઘણા દ્રષ્ટાંતો આપ્યા, ઘણી વાત કરી. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું નવમું વચનામૃત પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજ.